ડીજીપી જે કે ભંડેરી, આ સમગ્ર કેસ એવા પ્રકારનો હતો, 90-91માં જ્યારે અડવાણીની રથયાત્રા નીકળી ત્યારે ભારત બંધનું એલાન હતું, એ પૈકીમાં જામજોધપુર સજ્જડ બંધ હતું, એ દરમિયાન કોમી તોફાનો ન નીકળે એટલે કર્ફ્યુ મુકાઈ ગયો હતો. એ કર્ફ્યુ દરમિયાન અમુક લોકોને પકડવામાં આવ્યા હતા, કુલ 133 લોકોને પકડવામાં આવ્યા હતા. એ પૈકીમાં 133માં આ જે પકડવામાં આવ્યા હતા એ લોકો પૈકીમાં એક વ્યક્તિનું કસ્ટોડિયનમાં માર મારવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ માર મારવાના મહત્વ રોલમાં સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહ ઝાલા આ બેને નાંદર કોર્ટે આજીવન સજા ફરમાવેલ છે અને અન્યને 323, 506, 34, 114 મુજબ દોષિત જાહેર કર્યા છે. સજા હમણાં ડિક્લેર કરશે. 302 માની છે. આજે 30 વર્ષ જેટલા લાંબા સમય પછી કાનૂની જંગનો આજરોજ અત્યારે અંત આવ્યો છે. આ સમગ્ર મામલામાં અસંખ્ય વખત નાંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી સામાન્ય પરચુરણ અરજીઓમાં પણ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવતી હતી. આજ 30 વર્ષ પછી નાંદર કોર્ટે 1000 જેટલા દસ્તાવેજી પુરાવા રિફર કર્યા. 5000 પાનાનું ચાર્જશીટમાં 1000 દસ્તાવેજોને રિફર કરી અને 36 જેટલા સાહેબોને માયના અને ચેલેન્જેબલ મેટરમાં આમ જનતામાં ન્યાય ટકી રહે એટલા માટે અને પરિવારજનોને, મૃત્યુ પામનાર જે વ્યક્તિ હતો એના પરિવારજનોને પણ આજે ન્યાય મળ્યો છે. આ ચર્ચાસ્પદ કેસમાં આરોપીઓ દ્વારા પોતાના બચાવ માટે જે અસંખ્ય વખત પિટિશનો કરવામાં આવી એમાં નામદાર સુપ્રીમ કોર્ટે છેલ્લે લાસ્ટ એવું ફરમાન કરેલું કે 20 જૂન સુધીમાં ચુકાદો ડિક્લેર કરવો, એમાં આજ રોજ આ ચુકાદો જાહેર થયો છે.